ચલો મિત્રો આ લોગરીધમનો છેલ્લો દાખલો છે તો મેં તમને કીધું છે કે લોગરીધમમાં શું કરવાનું તો પહેલું સમીકરણ આ બીજું સમીકરણ તો એ 2 2 સરખા છે એટલે આપણે સીધું લખીશું કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા એટલે 2a plus b is equal to 2a plus 4b is equal to 5 હવે લોગની રીત છે બાદબાકી કરી છે એટલે ચિહ્ન બદલવા પડે તો માઇનસ 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 એટલે જ્યાં પ્લસ હોય ત્યાં શું થાય માઇનસ અને જ્યાં માઇનસ હોય ત્યાં શું થાય પ્લસ તો આ 2a 2a ઉડી ગયા ચલો પ્લસ b હંમેશા બદલેલા ચિહ્ન ધ્યાનમાં લેવાના યાદ રાખજો પ્લસ b માઇનસ 4b એટલે માઇનસ 3b માઇનસ 5 વત્તા 2 એટલે માઇનસ 3 બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી જાય એટલે 3b બરાબર 3 માટે b બરાબર 3 ભાગ્યા 3 માટે b બરાબર 1 હવે b બરાબર 1 આવે એટલે આપણે કોઈપણ સમીકરણમાં મૂકી દેવાના કાં તો સમીકરણ 1 માં મૂકો કાં તો સમીકરણ 2 માં મૂકો તો લખીશું કે b બરાબર 1 એ સમીકરણ 1 માં મૂકતા તો 2a plus b 1 is equal to 2 તો માટે 2a બરાબર 1 plus માં છે તો કઈ જશે માઇનસ માં એટલે 2 માઇનસ 1 તો માટે 2a બરાબર 1 તો માટે a બરાબર 1 ના છેદમાં 2 તો આપણે a અને b બંનેને વેલ્યુ મળી ગઈ તો લખીશું કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ a બરાબર 1 ના છેદમાં 2 અને b બરાબર 1 છે તો મિત્રો આ જે લોગની રીતના બધા દાખલા પૂરા હવે આપણે કાલથી આદેશ રીતના એક્સ્ટ્રા દાખલા જોઈશું તો આજના વિડિયોમાં આટલું જ